છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપમાં ભડકાના સમાચાર આપણે સાંભળતા જ આવ્યા છે, અને ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને તેમાં પણ અમરેલીમાં ભાજપમાં ભડકા થયા હોય તેવા સમાચાર સાંભળીએ છીએ. ત્યારે ફરી એકવાર અમરેલી ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ છે. ત્યારે આ દરખાસ્ત કોને મૂકી અને કેમ અવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો તે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી નગરપાલિકામાં ભડકો જોવા મળી રહ્યો છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે. અમરેલી પાલિકાના 17 સદસ્યોએ પાલિકાના પ્રમુખ સામે જ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. જ્યારે ભાજપ શાસિત આ પાલિકા પ્રમુખ બીપી લીંબાણી છે, તેમની સામે આ અવિશ્વાસની દરખાસ્ત છે કે જે મૂકવામાં આવી છે. અમરેલી પાલિકામાં જે ચીફ ઓફિસર અને અમરેલી કલેક્ટર આ બંનેને લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી, જેમાં ગત 17 ઓક્ટોબરના રોજ પાલિકાએ બોલાવેલી જનરલ સભા જે ફરી ના બોલાવતા પાલિકાના સદસ્યોએ આ અવિશ્વાસ જે છે તે દરખાસ્ત મૂકી છે. ત્યારે ખાસ કહી શકાય કે આ બાબતને લઈને અમરેલી પાલિકાના પૂર્વ પ્રમુખ શું કહી રહ્યા છે તે સાંભળીએ. અમારો કાર્યક્રમ ગત નગરપાલિકાનો બોર્ડ જે 17 બોલાવેલો હતો તે એક દિવસ અગાઉ કોઈ કારણ આપ્યા વગર બે ગેરબંધારણીય રીતે મુલતવી રાખવામાં આવ્યું હતું. જેથી કરીને એને ખ્યાલ હતો કે બોર્ડ લઘુમતીમાં છે, સભ્યોનો વિરોધ હતો એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ. એ બોર્ડ એને આજ દિન સુધી એટલે 1-1.5 મહિના સુધી બોલાવેલ નથી. તો વગર ફક્ત કારોબારીની સંબંધથી પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલુ છે એ અમારા સભ્યોનો તમામ સભ્યોનો વિરોધ છે. આજે અમે લેટર કલેક્ટરશ્રી અમરેલીને દેવા આવ્યા હતા, ચીફ ઓફિસરશ્રી અમરેલીને પણ અમે આપેલો છે, અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે આપવા જઈ રહ્યા છીએ. આવશ્યક સિવાય કોઈ ખર્ચ કરવો નહીં. અવિશ્વાસની દરખાસ્ત પણ અમે મૂકી છે ચીફ ઓફિસરશ્રી પાસે, કલેક્ટરશ્રી પાસે, અને આવતીકાલે ભાવનગર ખાતે પણ અમે અમારી અવિશ્વાસની દરખાસ્ત રજૂઆત કરવાના છીએ. અમરેલી પાલિકા પ્રમુખ સામે જે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે તેને જ લઈને ચીફ ઓફિસરનું કહેવું છે કે અવિશ્વાસની દરખાસ્ત તેમને મળી છે. કાયદાકીય જોગવાઈ મુજબ માન્ય છે કે કેમ તે અંગે ચકાસણી કરવામાં આવશે. સાથે જ 15 દિવસમાં આ બેઠક બોલાવવાની જોગવાઈ છે, તેમ છતાં કેમ નથી બોલાવવામાં આવી તે અંગે પણ તપાસ કરવામાં આવશે. ત્યારે જે પાલિકાના 44 સભ્યો છે તેમાંથી 17 સભ્યોએ પાલિકા પ્રમુખ સામે જે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે તે અંગે ચીફ ઓફિસર શું કહી રહ્યા છે તે બી એકવાર સાંભળી લઈએ. આજરોજ નગરપાલિકાના કેટલાક સભ્યશ્રીઓ મારફતે અત્રે એક અવિશ્વાસની દરખાસ્ત લેખિત સ્વરૂપમાં આપવામાં આવેલી છે, અને એ અંગે એમ કે જુદા જુદા કારણો એમણે અવિશ્વાસની દરખાસ્તમાં પણ બતાવેલા છે. તો આ બાબતે જે કંઈ આપણે અવિશ્વાસની દરખાસ્ત છે પ્રમુખશ્રીના વંચાણે મૂકી અને આગળની જે કાયદાકીય કાર્યવાહી અનુસારની કામગીરી અત્રેથી હાથ ધરવામાં આવશે. અવિશ્વાસની દરખાસ્ત મળ્યા પછી કેટલા દિવસમાં કઈ કઈ પ્રકારની કાર્યવાહી કરવાની હોય છે? અવિશ્વાસની દરખાસ્તમાં જ્યારથી દરખાસ્ત મળે છે ત્યારથી એની કાયદેસરતા ચકાસી અને એના કાયદાકીય જે નિયત આપણને જે પીરિયડ હોય છે એ પીરિયડની અંદર સભા બોલાવવાની કાર્યવાહી પ્રમુખશ્રી દ્વારા કરવાની થતી હોય છે. કેટલા સમયે બોર્ડ બોલાવવાનું વિશે એ કાયદેસર જો નોટિસ અમને પ્રાપ્ત થયેલી હોય તો એ પ્રમુખશ્રી દ્વારા 15 દિવસમાં એની બેઠક બોલાવવાની થતી હોય. આજે અવિશ્વાસી દરખાસ્ત મળી છે, કાયદેસર પ્રક્રિયા અને આધીન મળે છે કે એ હજુ અમારા ચકાસણી હેઠળ છે, એટલે આ 2 દિવસમાં એની ચકાસણી પૂર્ણ થશે. નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્તમાં બહુમતી સભ્યોને શું કાયદો કહે છે? અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકાના 1/3 સભ્યશ્રીઓ મારફતે મળતી હોય છે, અને જો એટલી સંખ્યામાં એમની પાસે હોય તો દરખાસ્ત દાખલ કરવામાં આવતી હોય. કાયદામાં એવી જોગવાઈ નથી કે અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બોલાવવી પડતી.
ત્યારે હાલમાં તો જો અમરેલી ભાજપમાં જે ભડકો જોવા મળી રહ્યો છે અને પાલિકાના પ્રમુખ સામે જ જે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.